ગુજરાતના ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ કોરોના વાયરસથી ગુજરાતને બચાવવા માટે અનેક પગલાં લીધા છે, તો જોઈએ શું છે. નમસ્કાર. કેન્દ્રના નરેન્દ્રભાઈના નેતૃત્વની ભાજપની સરકારે 1.70 લાખ કરોડનું લોકોને મદદ કરનારું એક પેકેજ આ વાયરસમાં જાહેર કર્યું છે. આવકારું છું. રાજ્યની ભાજપની સરકારે પણ અનેક સેવાના નિર્ણયો કર્યા છે, એમને પણ આવકારું છું. ગઈકાલે રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના નડ્ડાજીએ દેશના પ્રમુખ અને સંગઠન મહામંત્રી સાથે વાત કરી છે, વિડીયો કોન્ફરન્સથી વાત કરી છે. દેશમાં 1 કરોડ લોકો ભાજપના કાર્યકર્તાઓ સેવા કરવાના છે, ટિફિન અને કીટ પહોંચાડવાના છે. ગુજરાતના કાર્યકર્તાઓ પણ એ કામે લાગ્યા છે. ત્યારે મેન ભીખુભાઈ ગઈકાલે ઓડિયો કોન્ફરન્સથી પ્રદેશના સૌ પદાધિકારી, જિલ્લા પ્રમુખ, ધારાસભ્ય, એમપી સાથે વાત કરી છે. આ વ્યવસ્થા ચુસ્ત દુરસ્ત બને, લોકોની સેવામાં લાગે, કમસેકમ 5 લોકોને ટિફિન અને કીટ પણ બનાવીને લાખોની સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ, સ્વયંસેવી સંસ્થાઓએ આપી છે. ત્યારે ઇન્ચાર્જ રાજ્યના ભાઈ શ્રી સભ્યસણભાઈ અને મહેશભાઈ કસવાલાને બનાવ્યા છે. ઝોનના ઇન્ચાર્જો તરીકે દક્ષિણમાં ભરતસિંહજી, ઉત્તરમાં કેસી પટેલ, મધ્યમાં ભાર્ગવભાઈ અને સૌરાષ્ટ્રમાં એ ગોરધનભાઈ જોવાના છે. ત્યારે જિલ્લાના ઇન્ચાર્જો, મંડળના ઇન્ચાર્જો, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જો, બુથના ઇન્ચાર્જો પણ આ વ્યવસ્થામાં વોટ્સએપ ગ્રુપ બનવાનું છે. એમાં જરૂરિયાતમંદ લોકોને કેવી રીતે ઉપયોગી થઈ શકાય એમની ચિંતા કરવાના છે. ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું છે. રાજ્ય સરકારના બોર્ડ નિગમના ચેરમેન, વાઇસ ચેરમેન, કોર્પોરેટરો, શિક્ષણ સમિતિના સદસ્યો, ટ્રાન્સપોર્ટ કમિટીના સદસ્યો વગેરે 1 મહિનાનો પગાર એ રાજ્યની કોરોના વાયરસ સંદર્ભે નિધિમાં આપવાના છે. સૌ સહાયરૂપ થઈ રહ્યા છે. ત્યારે સોશિયલ ડિસ્ટન્સ જાળવીને, લોકડાઉનના નિયમ પાળીને આ સંકટની સામે આપણે સૌ જીતવાના છે. ત્યારે સંયમ અને ધૈર્ય